આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવ ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે એ આગાહી દરમિયાન જણાવવામાં આવ્યું છે કે આગામી ત્રણ દિવસ એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એ ત્રણ દિવસ અંતર્ગત કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે ક્યાં મધ્યમ વરસાદ પડશે આ તમામ માહિતી વિગતવાર આ વિડીયોમાં આપણે આપી છે તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે પરંતુ અમદાવાદમાં વરસાદ લંબાતા લોકો બફારા અને તાપથી ત્રસ્ત થયા છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી છે મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં ઓગણત્રીસથી પહેલી જુલાઈ એટલે કે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જે અનેક જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં છે એ મધ્યમ વરસાદ પડી શકે છે હવે વાત કરીએ તો કાલે બપોર બાદ ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો જેમાં ઘોઘા સર્કલ શિવાજી સર્કલ રૂપાણી સર્કલ આ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો હવે ભરૂચના હાંસોટમાં છૂટાછવાયા વરસાદ થયો હતો એટલે ભરૂચનો જે હાંસોટ તાલુકો છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે હવે વાત કરીએ તો આ ત્રણ દિવસ કયા કયા જિલ્લામાં વરસાદ પડશે સૌથી પહેલાં તો ઓગણત્રીસમી જૂન ઓગણત્રીસમી જૂન દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ નવસારી ભાવનગર દીવ દાદરાનગર હવેલી ખેડા દાહોદ પંચમહાલ રાજકોટ બોટાદ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં આજે આટલા જિલ્લાઓ છે એમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે વાત કરીએ તો અમદાવાદ મહીસાગર અને આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી ઓગણત્રીસ જૂન દરમિયાન હવામાન વિભાગે કરી છે હવે ત્યારબાદ વાત કરીએ તો ત્રીસ જૂન એટલે કે ત્રીસ જૂન દરમિયાન કયા જિલ્લામાં વરસાદ પડશે તો હવામાન વિભાગના અનુસાર આણંદ ખેડા દાહોદ પંચમહાલ બોટાદ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ એ ઉપરાંત દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે જ્યારે વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે હવે વાત કરીએ તો પહેલી જુલાઈ દરમિયાન કેટલા જિલ્લાઓમાં વરસાદ પડશે તો પહેલી જુલાઈના બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ રાજકોટ બોટાદ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જ્યાં તમામ જિલ્લાઓ છે એમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે જ્યારે વલસાડ છે નવસારી દમણ અને ભાવનગર આ ચાર જિલ્લાઓ છે એમાં પહેલી જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે એટલે મહત્વનું છે મિત્રો કે તમારા જિલ્લામાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અને સાથે સાથે તમારો જિલ્લો કયો છે એ પણ જણાવજો હવે વાત કરીએ તો અમદાવાદ અમદાવાદમાં બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતા હાલમાં લોકો ત્રસ્ત થયા છે શુક્રવારે દિવસ દરમિયાન અમદાવાદનું વાતાવરણમાં ભેજનું પ્રમાણ પિંચોતેર ટકા થઈ ગયું હતું અને સરેરાશ તાપમાન જોઈએ તો સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી હતું એટલે મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે એટલે કે ઓગણત્રીસમી જૂન ત્રીસ જૂન અને પહેલી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સાથે સાથે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ઉપર તમને હવામાન વિભાગના અપડેટ સાથે સાથે સરકારી યોજનાઓ અને જે ગુજરાત સરકાર દ્વારા અપડેટ કરવામાં આવે છે એ તમામ માહિતી મળી રહેશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ